સુરક્ષાના પાંડેસરામાં દેવેન્દ્રનગર બહાર મધરાત્રે બે ઇસમ પર ફાયરિંગ કરતા નાસભાગ મચી હતી। સુરતના પાંડેસરાના દેવેન્દ્રનગરમાં મધરાત્રે બે ઇસમ પર ફાયરિંગ થતા દોડભાગ મચી ગઈ હતી। ઇકો કારમાં આવેલા 4-5 શખ્સોએ ગોળીબાર કરતા એકને પીઠ પર ગોળી વાગતા જમીન પર ઢળી પડ્યો હતો, જ્યારે બીજાને હુમલાખોરોએ માથામાં લોખંડના સળિયાથી હુમલો કરતા લોહીલુહાણ હાલત થઈ હતી। જો કે હુમલાખોરો ભાગી ગયા હતા। ત્યારબાદ ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલમાં લવાતા પોલીસ પણ દોડતી થઈ હતી। આ ફાયરિંગ પ્રકરણમાં હુમલાખોર એકને પોતાના જાતમાં મિસ થયા બાદ મિસફાયર થયા બાદ ઘવા હોયો અને જાતે જ 108માં કોલ કરી સારવાર માટે સિવિલમાં આવતા પોલીસના હાથે ચડ્યો હોવાનું સામે આવ્યું છે। જો કે ફાયરિંગ અને હુમલા પાછળનું કોઈ યોગ્ય કારણ બહાર ન આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। પાંડેસરા પોલીસના PI રબારીની સતર્કતાને લઈને ફાયરિંગ પ્રકરણમાં તમામ આરોપીઓ પકડાઈ ગયા હોવાનું ચર્ચા રહ્યું છે। હુમલામાં એક વ્યક્તિને કમરની નીચે પણ ગોળી વાગી હતી। મળતી માહિતી મુજબ નિખિલ બધેરિયા કેટરસમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે જે કામ કરે છે તેને જણાવ્યું હતું કે ફાયરિંગ લગભગ મધરાત્રે 12:05 કલાકે થયું હતું, ત્યારે હુમલાખોર સત્યેન્દ્રસિંહ મારા તમામ કારીગરોને પતાવી દેવાના ઈરાદે જ આવ્યો હતો। કુલદીપસિંહ રામનિવાસસિંહે અને મારો ભાઈ શાંતુ રાગેન્દ્રસિંહે ઉપરાઉપરી 3-4 રાઉન્ડ ગોળીબાર જોઈ ભાગમભાગ કરી મૂકી હતી। આ હુમલામાં કુલદીપને કમરની નીચે ગોળી વાગી, ત્યારે શાંતુને માથામાં સળિયો મારી હુમલાખોરોએ તોફાન મચાવ્યું અને આખા વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો। આ ઘટના બાદ ધંધાની હરીફાઈને લઈને આ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સ્થળ પર કારીગરોએ તાત્કાલિક 108માં ફોન કરતા પાંડેસરા લોકેશનની 108 દોડી આવી હતી। બંને ઘાયલ થયેલા ઇસમોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા। હુમલા પાછળ ફેક્ટરીમાં લેબર કર્મચારીઓને સપ્લાય કરવાની ધંધાકીય હરાફાઈને લઈને જ સત્યેન્દ્રએ હુમલો કર્યો હતો। એટલું જ નહીં પણ 1.5 વર્ષમાં આ ચોથો હુમલો છે અને વારંવાર પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આવ્યા છે એવું પણ ફરિયાદીએ જણાવ્યું હતું। इस बंदे ने हमें धमकी दी कि आप यहाँ से चले जाओ, हमें कि हम अब तो काम नहीं करने देंगे। हम लोग एक साथ काम करते थे पहले, 8-10 साल तक एक साथ काम किया है। लास्ट 1.5 ईयर से हम लोग अलग हुए हैं, तो हमारी लास्ट ईयर भी हमारी कंप्लेंट थी कि ये बंदा हमें मारने आया था, मार के भी गया था, हमारी ये कंप्लेंट थी, फिर हमने छोड़ दिया था। फिर ये अभी 2-4 दिन से ज़्यादा ही तंग करने लगा है। ये बंदा हमारे स्टाफ को आके कल इवनिंग में पहले मार के गया, दारू भी रखी थी, इसने 4-5 बदमाशों के साथ आया। इसके पास बंदूक थी, छोरी थी, डंडे थे, करछी, पता नहीं क्या क्या जिससे खाना बनाते वो सब लेकर आए थे ये लोग हमें। राहुल मकवाना, GTV न्यूज़, सूरत।